ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેન પદે જેઠા ભરવાડ યથાવત રહ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે. રામસિંહ પરમાર વર્ષ 1964માં ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં SSC પાસ થયા હતા. ત્યારબાદ તેઓએ આગળ અભ્યાસ કર્યો ન હતો. તેઓ તાલુકા પંચાયત, ધારાસભ્ય, મંત્રીથી લઈ અમૂલ ડેરીના ચેરમેન સુધીની રાજકીય સફર ખેડી ચૂક્યા છે. તેઓનો સહકારી ક્ષેત્રમાં દબદબો છે. તે અમારા 18 ચેરમેનશ્રીઓ ફેડરેશનના ચેરમેન બનવાની લાયકાત ધરાવે છે. પાર્ટીએ ચર્ચા વિચારણા અંતે ફેડરેશનના ચેરમેન તરીકે અમારા સાથી સિનિયર ચેરમેન એવા રામસિંહભાઈ પરમાર ચેરમેન તરીકે, એવા જ અમારા સાથી સિનિયર અનુભવી જેઠાભાઈ ભરવાડની વાઇસ ચેરમેન તરીકે વરણીની વાત લઈને હું સહકાર મંત્રી શ્રી જેઠાભાઈ ભરવાડ બંને સારી રીતે કામગીરી કરી અઢી વર્ષ પૂરા થયા, અને અઢી વર્ષ પૂરા થયા પછીથી જયારે આજે બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી આવી રહી છે, એવા સંજોગોની અંદર સરકારે કેબિનેટ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માન્ય કૌશિકભાઈ પટેલ ને જવાબદારી સોંપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.